ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત. આપની સાથે હું છું ખ્યાતિ. જો વાત કરવામાં આવે આજના દિવસની, તો આજનો દિવસ શરૂ થતાની સાથે જ કહી શકાય કે કાળઝાળ ગરમીનો આપ અનુભવ કરી શકશો. વહેલી સવારે પણ ક્યાંક બફારાનો અનુભવ થઈ રહ્યો હતો, એટલે કે વાતાવરણમાં હવે પલટો આવ્યો છે. જે વાતાવરણ ખુશનુમા ઠંડુ વાતાવરણ હતું, તેની અંદર અંશતઃ ગરમી હવે શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત રહેશે. 41 ડિગ્રી તાપમાન સાથે વેરાવળ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, તો વેરાવળના તાપમાને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું, તો કંડલા એરપોર્ટનું 40.2 ડિગ્રી, પોરબંદરનું 40.9 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, અમદાવાદમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં 48 કલાક હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો દરિયા કિનારા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ એન્ડિંગથી જ ગરમીની શરૂઆત થતી હોય છે, ને લગભગ કહી શકાય કે હવે માત્ર માર્ચ મહિનો પૂર્ણ થવાને 5 દિવસ બાકી છે, ત્યારે ગરમીએ પોતાની શરૂઆત કરી દીધી છે. આવનારા 2 મહિના સુધી કાળઝાળ ગરમીનો સામનો સમગ્ર ગુજરાતવાસી કરવો પડશે. શરૂઆતમાં જ જે પારો સામે આવ્યો છે 41 થી 40 ડિગ્રી આપ જોઈ શકો છો. અમદાવાદની અંદર 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પોરબંદરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેરાવળ સૌથી ગરમ શહેર, 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ તો શરૂઆત છે, તો આ પારો ક્યાં જઈને અટકશે તે નક્કી નથી. ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. હવામાન વિભાગે આ વ્યક્ત કરી છે આગાહી. હવામાન વિભાગના મતે ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં પણ ગરમ પવનો ફૂંકાશે. ગરમ પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે. હતી કે ચાલુ વર્ષે છે ઉનાળો ગરમ રહેશે, આકરો ઉનાળાનો અહેસાસ કરશે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જેમ જેમ માર્ચ એન્ડિંગ પૂરો થતો જાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આપને બતાવી દઈશ કે ગરમીના પ્રકોપને કારણે જે રસ્તાઓ છે સુમસામ ભાસી રહ્યા છે, એ રસ્તાઓ ઉપર લોકો જોવા નથી મળતા, અને કારણ કે અત્યારે જે રીતના ગરમી પડી રહી છે તેનાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ હજુ આ ઉનાળાની શરૂઆત જ છે. આગામી દિવસોમાં પણ ખૂબ જ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે વિભુ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. તો એક બાજુ કાળઝાળ ગરમી, તો પાણીની પોકાર પણ જોવા મળે છે. રાજ્યમાં પાણીની અછત અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે અછત ન સર્જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, અને MPમાં ઓછા વરસાદથી નર્મદામાં પાણીની અછત સર્જાય છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. વરસાદ ઓછો થવાના કારણે મધ્યપ્રદેશના બંધોમાં પણ આ વર્ષે ઓછું પાણી છે. આપણા સરદાર સરોવર બંધમાં પણ ઓછું પાણી છે. ઘણા લોકો એમ કહે છે કે પાણી આવ્યું હતું તો ગયું ક્યાં, તો આપણે ગયા ચોમાસાની સિઝન અને આખા શિયાળા માટે ગુજરાતના લાખો ખેડૂતોને લાખો હેક્ટરમાં નર્મદાની સિંચાઈ આપી, 4 કરોડ કરતાં વધુ નાગરિકોને અત્યારે પણ આપણે નર્મદાનું પીવાનું પાણી આપીએ છીએ. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નવસારી જિલ્લાના કાંઠાના ગામમાં પાણીની સમસ્યાથી ગ્રામીણો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે, પરંતુ ગણદેવી તાલુકાના માછા વાસણ ગામની મહિલાઓએ આ સમસ્યાને જડમૂળથી ઉકેલી નાખી છે. કઈ રીતે આ મહિલાઓએ શોધ્યું છે પાણીની સમસ્યાનું સમાધાન, આવો જોઈએ. ગણદેવી તાલુકાના કાંઠાના માસા મોવાસા અને માછિયા વાસણ ગામોમાં વર્ષોથી ઉનાળાના સમયમાં પાણીની વિકરાળ સમસ્યા ગ્રામજનોને હચમચાવી મૂકતી હતી. ગામની મહિલાઓ માથે બેડા લઈને કિલોમીટરો સુધી પાણી ભરવા જતી હતી, પરંતુ વર્ષોની મુશ્કેલીઓના અંતે માછિયા વાસણ ગામની મહિલાઓએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો છે.
પહેલાં અમને પાણીની બહુ તકલીફ હતી, પણ અમારા સરપંચીના સહાયથી, ધારાસભ્યના સહાયથી અમને ગૌચર જમીનમાં તળાવ ખોદાવીને પાણી જે આપલે કરે છે, હર ત્રીજા દિવસે અમને પાણી મળી રહે છે, એનાથી અમને ખૂબ લાભ થાય છે. પહેલાં અમારે રાત લગી પાણીનું રાહ જોવા પડતું હતું, એવું નથી હવે અમારે કોઈ તકલીફ જ પાણી જેવી સરસે નથી. આ વિભાજન થયું ત્યારે આ ગામની પાણીની સમસ્યા એટલી બધી ખરાબ હતી, લોકો પાણી માટે વલખા મારતા હતા, લોકો બહેનો બેડા પર પાણી લઈને જતા હતા. પણ આ પંચાયત છૂટી પડી ત્યાર પછી જે અમારા ગામમાં જે આ પાણીની જે સમસ્યા હતી તે બધી જ હલ થઈ ગઈ છે. ગામની મહિલા પાણી સમિતિની 11 મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય અને તંત્રને રજૂઆત કરી નહેરની નજીકની ગામની ગૌચર જમીનની માંગણી કરી હતી. ગામની મહિલા પાણી સમિતિની 11 મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય અને તંત્રને રજૂઆત કરી નહેરની નજીકની ગામની ગૌચરની જમીન માંગી લીધી, જે બાદ તે જમીનને ખોદી નહેરના રોટેશન દરમિયાન તેમાં પાણી ભરીને ગામની ટાંકી સુધી પાણી પહોંચાડ્યું. ગામની પાણી સમસ્યાના નિરાકરણ માટે ગામના દાતાઓ પણ આગળ આવ્યા અને ગામને 6 લાખના ખર્ચે મિનરલ વોટર પ્લાન્ટ પણ ભેટ આપ્યો છે. ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું ગૌચર જમીનમાં. સરકારશ્રી તરફથી અમારે ગામમાં ગૌચર જમીનમાં તળાવ બનાવવા માટે અમે મંજૂરી માંગી અને અમને સરકારશ્રી તરફથી મંજૂરી મળી ગઈ. અમે એ તળાવ ઊંડું કરી આવ્યું અને એની બાજુમાં જ તળાવ હોવાથી પાણી પણ નહેરનું પાણી મળી રહે છે, એટલે અમે એ પાણી વાપરવા માટે ગામને આપ્યા છીએ. અને દેવઢા ટાઇટલ ડેમમાંથી પાણી આવે છે એનો પણ અમે ગામમાં વપરાશ માટે આપીએ છીએ. અમારે ગ્રામ પંચાયતમાં ટોટલ મહિલા સરપંચ તરીકે છે અને ટોટલ સમિતિ પાણી સમિતિ એ ચલાવે છે અને પાણી લોકોને સરળતાથી પાણી ત્રીજે દિવસે જે તે જમવા મળી રહે છે. ને આ તળાવને અમે હજી ખૂબ સારો ડેવલપ કરવા માગીએ છીએ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી. સરકારશ્રી અમે દરેક કામમાં અમને ખૂબ સાથસહકાર આપ્યા છે અને હજી આપશે એવું અમારી આશા રાખું છું. ગામના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડનારી આ મહિલાઓને સરકારે પણ સન્માનિત કરી જળ દિવસે તેમને 50,000નો પુરસ્કાર એનાયત કર્યો છે. પોતાની સમસ્યાના નિરાકરણ સાથે ગામ લોકોને પણ જીવનરૂપી જળ બક્ષનારી આ મહિલાઓએ ફરી એકવાર નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજન રાજપૂત, News 18 ગુજરાતી, નવસારી. વેલકમ બેક. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસે મધરાત્રે લાગેલી ભીષણ આગ હવે કાબૂમાં આવી ગઈ છે. 18 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. આગમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ચંડોળા તળાવ નજીક દરગાહ પાસેની ઝુંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ છે. મધરાત્રે ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. ભીષણ આગના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, પરંતુ સદનસીબે કહી શકાય કે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ. મધરાત્રે ઝુંપડપટ્ટીમાં ભીષણ આગના દ્રશ્યો કે જ્યાં માત્ર 2-3 લોકોને ઈજા પહોંચી હતી, 18 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાઈ ચૂકી છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આગમાં માત્ર 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, બાકી તમામ લોકો સહી સલામત છે. મહત્વપૂર્ણ એ છે કે દરગાહ પાસે આવેલી ઝુંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ છે. બીજી બાજુ બનાસકાંઠાના દિયોદરના શોપિંગ મોલમાં પણ અચાનક આગ લાગી હતી. આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 3 કલાક બાદ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો. લાખોના માલ સામાન બળીને ખાક થઈ ગયાના સમાચાર. બનાસકાંઠા દિયોદરના શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગ. આકસ્મિક આગને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ, તો મોટાભાગે નુકસાનના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જાનહાની નથી થઈ, પરંતુ માલહાની ચોક્કસ થઈ છે. મોલની અંદર લાગેલી આ ભીષણ આગ આસપાસ આપ જોઈ શકો છો કે કેટલાક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ વિસ્તાર પણ આવેલો છે. સમાચાર તરફ હવે આગળ વધી વાત કરીએ કે જે આધુનિક જમાનામાં ટેકનોલોજીથી દરેક કાર્ય શક્ય બની ગયું છે, આ ટેકનોલોજીના મદદથી વ્યારાના 13 વર્ષના બાળકે એવી શોધ કરી છે કે તે જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ જાય. શું છે આ શોધ, આવો જોઈએ આ અહેવાલમાં. કહેવાય છે ને કે હુનર બતાવવાની કોઈ ઉંમર નથી હોતી. આ વાતની સાબિતી આપે છે 13 વર્ષીય હેમેશ પંચોલી.
તાપી જિલ્લાના વ્યારાનગરમાં રહેતો 13 વર્ષીય હેમેશ પંચોલી હાલ ધોરણ 8માં અભ્યાસ કરે છે, જે અનેક કળાઓમાં માહિર છે. અને હેમેશે એક એવી નવી શોધ કરી છે કે જે ઘરના વડીલો માટે આશીર્વાદ સમાન બની છે. 13 વર્ષીય હેમેશે માત્ર 1.5 વર્ષમાં ઘરના વીજકરણો મોબાઈલથી ચાલુ બંધ કરવાની શોધ કરી છે. હેમેશના આ કાર્યથી તેના પરિવારજનો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અને તેનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માંગે છે. લાઇટ પંખા ચાલુ બંધ થઈ શકે મોબાઈલથી, અને મોબાઈલમાં જાણ થઈ શકે કે કઈ લાઇટ પંખા ચાલુ છે અને આપણે એનું ઓપરેટિંગ કરી શકીએ, એવી એપ્લિકેશન બનાવી જાતે જ બધું શીખ્યો નેટ પરથી, અને એ બધાને કામ લાગી શકે એવી એની ઈચ્છા છે. 13 વર્ષના હેમેશે ઇન્ટરનેટના માધ્યમથી એક મોબાઈલ એપ્લિકેશન બનાવી અને તેને સ્વિચબોર્ડ સાથે જોડી દીધી અને બેઠા બેઠા જ મોબાઈલથી લાઇટ પંખા ઓપરેટ કરે છે. વધુમાં સર્કિટ 1.5 કિલોમીટરની રેન્જ સુધી કામ કરી શકે તેવી છે. હેમેશના ઘરડા નાની પણ પોતાના દીકરાની શોધના કારણે ગર્વ અનુભવી રહ્યા છે. મને આ બધી કરવાની પ્રેરણા ઇન્ટરનેટ પરથી મળી છે, અને ખાસ કરીને અમારા ઘરે ઘણી વખત લાઇટ પંખા ચાલુ રહી જતા હોય ઉપર, તો ખબર નહીં પડે તો બહુ પ્રોબ્લેમ પડતો હતો. જ્યારે ખબર પડે ત્યારે ઉપર જઈને બંધ કરવું પડે. એટલે મેં વિચાર્યું કે આ મોબાઈલમાં એવું કરી દઉં, મેં જ્યારે ઘરમાં જઈ બદલીને આપણે મોબાઈલમાં ખબર પડી શકે કે કયું ચાલુ છે અને કયું બંધ છે, અને મોબાઈલથી જ આપણે ચાલુ બંધ કરી શકીએ. ઉઠા બેસ ના થાય અને લાઇટ ભૂલી જ આવે બાથરૂમમાં સંદાસ, પછી લાઇટ બંધ કરવા માટે ઉભું પડે, એટલા માટે એના કરતાં એને એ શોધ કરીએને કે સૂતા સૂતા જ થઈ શકાય લાઇટ બંધ. માત્ર 13 વર્ષીય હેમેશે આ પ્રોજેક્ટ સુરતના બારડોલીમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેટ લેવલના એન્જિનિયર્સને બતાવતા તેઓ પણ આ પ્રોજેક્ટ જોઈ અચંબામાં પડી ગયા અને હેમેશને આ કોલેજ દ્વારા પ્રમાણપત્ર આપી આ કામગીરી બદલ સન્માનિત કરાયો. હેમેશ જેવા બાળકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે દેશને આગળ વધારવામાં ઘણા ઉપયોગી થઈ શકે તે નક્કી છે. નરેન્દ્ર ભુવે, ચિત્રા, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. મહીસાગરમાં તમાકુમાં તેજી આવવાના બદલે મંદી આવી ગઈ છે. ગત વર્ષે ભાઠાની તમાકુના રેકોર્ડબ્રેક પ્રતિમણ 2700નો ભાવ પડતા ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળી હતી, જ્યારે આ વર્ષે ગત વર્ષ કરતા ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો છેલ્લા 5 વર્ષનો સૌથી નીચો ભાવ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ચરોતરની કાચા સોના સમાન ગણાતી તમાકુમાં તેજીના બદલે મંદી આવતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે. સાથે ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે નહીં ઝૂકવાનો નિર્ણય કર્યો છે અને મંડળીમાં ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લેશે. તો ખેડૂતોએ સસ્તા ભાવે તમાકુ નહીં વેચવાનો નિર્ણય કરતા વેપારીઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. ટેન્ડરમાં તે દિવસે વેપારીઓએ બધાએ જોઇન્ટલી અમને જાણ ના કરી કે અમે ટેન્ડર નથી ભરવાના, પણ ટેન્ડરનો જે અમારો ટાઈમ 12 કલાક ને 5 મિનિટે હતો તો એ લોકોએ 1 વાગ્યા સુધી ટેન્ડર ભર્યું નહીં. ને પછી અમે લોકોને જાણ કરી કે ભાઈ શું છે, એ લોકો કહે છે અમારે વેપારીને અરે ગવર્મેન્ટમાં જે GST જે તકલીફ છે એને લીધે અમે ટેન્ડર ભરવા તૈયાર નથી. સૌથી ઓછા આટલા વર્ષ છેલ્લા 5 વર્ષમાં તમાકુના ભાવ અમારી મંડળીએ વધારે 2700-2800 રૂપિયા જેવા ભાવથી અમે અત્યાર સુધી તમાકુ આપી છે, જ્યારે આજે ઓછા ભાવ અને એક જ ટેન્ડર ઊંચું 2200 રૂપિયાનું. એટલે અમારા જે ખેડૂતો છે તમાકુ પકવનારા એ ખૂબ મક્કમ થઈ ગયા છે, અને એ લોકોનું પણ એમ અમારા ખેડૂતોનું કહેવું છે કે આ રીતે તો તમાકુ આટલા ભાવ આપણાથી અપાય નહીં. યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે અમદાવાદના એક માઈ ભક્તે 5 કિલો સોનું દાન આપ્યું છે. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સોનાનું બનાવવા અમદાવાદના દાતા મુકેશ પટેલે અંબાજી મંદિરને 25 કિલો સોનું આપવાનો સંકલ્પ કર્યો, જેમાં અગાઉ 20 કિલો સોનું આપી ચૂકેલા મુકેશ પટેલે વધુ 5 કિલો સોનું લઈ અંબાજી મંદિર પહોંચ્યા. 5 કિલો સોનાનું પૂજન અર્ચન કરી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને સુપ્રત કરી મંદિરને 25 કિલો સોનું આપવાનો સંકલ્પ મુકેશ પટેલે પૂર્ણ કર્યો, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ પણ સોનાના સૌથી મોટા દાતા મુકેશ પટેલનો આભાર માન્યો હતો.
મેં 25 કિલો ગોળનો સંકલ્પ કરેલો હતો, એ પૈકી અત્યાર સુધીમાં મેં 20 કિલો ગોળ આપી ચૂક્યો છું અને અત્યારે 5 કિલો ગોળ લઈને અમે આવ્યા છીએ. મારા સર્વ હરિભક્તો સાથે મળી, મારા પરિવાર ભાઈ બહેન બધાને ભેગા મળી અને સંકલ્પ પરિપૂર્ણ કરવા આવ્યા છીએ. એ પૈકી માતાજીના ચરણોમાં આજે 5 કિલો સોનું આપવાના છીએ. આજ રોજ અંબાજી મંદિરમાં મુકેશભાઈ પટેલે 5 કિલો સોનાનું દાન માતાજીને અર્પણ કર્યું છે. અગાઉ પણ એ 20 કિલો સોનું અંબાજી મંદિરમાં અર્પણ કરી ચૂક્યા છે. ટોટલ 25 કિલોનો સોનાનો એમનો સંકલ્પ હતો. એ 25 કિલો સોનું માં અંબાના અંબાજી ટેમ્પલમાં એમણે અર્પણ કર્યું છે અને એનાથી આ જે સ્વર્ણિમ શિખર અને અંબાજી મંદિર જે સ્વર્ણિમ થઈ જવા રહ્યું છે એની માટે ખૂબ જ સારો વેગ મળશે અને ઝડપથી મંદિર સ્વર્ણિમ થશે. રાજપીપળામાં ઉબડખાબડ અને ઊંચા નીચા ડુંગરાળ વિસ્તારમાં લોકો જનજાગૃતિ આવે એ માટે ફોરેસ્ટ દ્વારા જંગલોમાં હાફ મેરેથોન યોજાઈ હતી, જેમાં ફોરેસ્ટ વિભાગમાં જોડાયેલી આખા ગુજરાતમાંથી 90 થી વધુ મહિલાઓ હાફ મેરેથોનમાં જોડાઈ ગઈ હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દોડવીર મહિલાઓ માટે ઠેર ઠેર ઉપચાર કેન્દ્ર અને તેમની સહાય માટે ટીમ ખડેપગે ઉભી રહી હતી. તો માંડવીના ઇકો ટુરિઝમ કેવડી વિસ્તારના ઉબડખાબડ રસ્તા પર ટી શર્ટ અને ટ્રેક પહેરી એક સાથે 90 જેટલી મહિલાઓએ દોડ લગાવી રહી હતી. જંગલમાં દોડ લગાવવા પાછળ આ વિસ્તારના લોકોમાં જનજાગૃતિ આવે અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓ પોતે ચુસ્ત છે અને પોતાની ફરજ અને જંગલ બચાવવા સક્ષમ છે તે દેખાડવાનો હેતુ હતો. આગ સમયે જંગલમાં રહેતા જીવસૃષ્ટિ માટે આફત બને ત્યારે જંગલમાં લાગતી માનવસર્જિત આગ બંધ થાય અને લોકો જાગૃત થાય માટે જંગલમાં 21 કિલોમીટર લાંબા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોનમાં ફોરેસ્ટ વિભાગના DFO સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. તો જીતેલી મહિલાઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ने 21 किलोमीटर हाफ मैराथन में पार्टिसिपेट किया था, जिसका मेन जो ध्येय था वो फॉरेस्ट फायर अवेयरनेस, जो जैसे कि जंगल में आग लग जाता है या किसी कारणों से लगा दिया जाता है, कुछ ग्रामीण लोग या फिर कोई ऐसे व्यक्ति जो होते हैं जिनको ऐसा लगता है कि फॉरेस्ट डिपार्टमेंट के लोग हमें लकड़ियाँ काटने नहीं देते हैं या इससे कुछ उनको लाभ होता है उससे रोकते हैं, तो उनको यूँ लगता है कि फॉरेस्ट डिपार्टमेंट वाले उनके दुश्मन हैं, बट वो ऐसा नहीं है. हमारे यहाँ फॉरेस्ट फायर अवेयरनेस रन कार्यक्रम योजना આવ્યો હતો, જેમાં હું 3rd નંબર પર આવી છું અને જેથી મને ખૂબ જ આનંદ અનુભવાય છે. અને મારો એક મેસેજ છે કે અમે આ કાર્યક્રમનો જે મહત્વ હતું એ ફોરેસ્ટનું પુનરુત્થાન અને ગ્રીનરી વધારવા માટેનો હતો, જે ઉદ્દેશથી હું ઈચ્છું છું કે બધા મને ધ્યાનમાં રાખીને અથવા તો મને મોડલ બનાવીને વધારે ગ્રીનરી વધારવાનો કાર્યક્રમ અથવા તો થોડું યોગદાન આપે. આ ફોરેસ્ટ ફાયર અવેરનેસ રન 2018 ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ રાજપીપળા અને સુરત વન વિભાગ સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યા અને એના વિશેષ હેતુ કે જે જંગલમાં જે જંગલો છે અમારા એમાં જે આગ લાગે છે તો આગથી દવથી જંગલના રક્ષણ થાય એના માટે લોકજાગૃતિ અને સાથે સાથે અમારા સ્ટાફની શારીરિક અને માનસિક ફિટનેસ એ બાબતમાં એ આયોજિત કરવામાં આવ્યા. અંબાણી પરિવારે કર્યા સિદ્ધિ વિનાયકના દર્શન. મુકેશ અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, નીતા અંબાણી અને આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકાએ પણ કર્યા સિદ્ધિ વિનાયકના દર્શન. આકાશ અંબાણી શ્લોકાની જૂનમાં સગાઈ થવાની છે અને ડિસેમ્બરમાં આકાશ અને શ્લોકાના લગ્ન થશે, ત્યારે તે પહેલા અંબાણી પરિવારે કર્યા સિદ્ધિ વિનાયક દાદાના દર્શન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યોગ કરતા તમે પણ જોયા હશે, પરંતુ શું તમે પીએમ મોદીના 3D યોગ જોયા છે? અમે આજે આપને બતાવી રહ્યા છે. ડાર્ક બ્લુ પેન્ટ અને આસમાની ટી શર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિકોણાસન કરતા હોય તેવો એક 3D વિડીયો સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી યોગની ટિપ્સ આપતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે મન કી બાતના 42મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ અંગે પણ વાત કરી. વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી યોગ પર વધુ ભાર આપી રહ્યા છે. વર્ષ 2015માં પહેલી વખત આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. 21 જૂને દર વર્ષે યોગ દિવસ મનાવવામાં આવે છે. Try to touch your right ankle with your right hand and raise your right hand up towards the sky. It is possible that some of you may find it difficult to touch your ankle.
In that case, extend your hand as far as you comfortably can. Stay relaxed in this position for a while. તો સુપ્રભાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આપશો મને રજા. નમસ્કાર.